हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हूँ छो डॉक्टर स्वप्निल शाह, लाइफ स्टाइल वेलनेस अमदावाद में वेलनेस फिजिशियन और डायबिटोलॉजिस्ट तरीके प्रेक्टिस करूँ छू। आज आप टॉपिक है अल्कोहल और हेल्थ। गुजरात की अंदर अल्कोहल बैन है, बैन होने लीधे अल्कोहल एक जे अल्कोहल विषय की जे हेल्थ रिलेटेड जे साची माहिती जे साची इन्फॉर्मेशन जो भी मलवी जो है तमने यूजुअली मलती नहीं। रीजन एज है कि लोग एनी विषे बातों करता भी गभराय है। अल्कोहल कंजप्शन एक पाप है, इस अगेन्स्ट द सोशियल नॉर्म्स है। ये बड़ी वस्तुओं लीधे अल्कोहल जो खरेखर गुजरात अंदर बहुत बधु लेवा छता लोग एना विषे बातों करता गभराय है। एना लीधे ज एक मिसकंसेप्शन उभव थाय छे। तमने ख्याल हे कि हवे जे बहारना कंट्री छे ए लोको चाइल्ड सेक्स एज्युकेशन उपर ध्यान आपे छे। कारण एज छे कि जे वस्तुथी तमे दूर भागो छो ए तमारे बीजी कई रीते बरडो लई लेतो होय छे। एटला माटे जे साची इन्फोर्मेशन आपवामां आवे तो लोको एनाथी दूर रही सके। એટલા માટે જ મારા આજના વિડીયો દ્વારા ટ્રાય છે કે આલ્કોહોલ ખરેખર તમારા હેલ્થ ઉપર શું અસર કરે છે એની ઓનેસ્ટ ઓપિનિયન આપવું. હવે લોકો માને છે કે આલ્કોહોલ, ઘણા બધા લોકો એવું માને છે કે આલ્કોહોલ શરીર માટે સારું છે. હા, એ અને ખરેખર સારું બી છે એક રીતે કે એક HDL હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન વધારે છે, એની અંદરના જે એન્ટી ઓક્સિડન્ટ છે એ હાર્ટ માટે સારા છે. અને ઘણા બધા તમને યુટ્યુબ ઉપર એવા વિડીયો જોશે, ગૂગલ ઉપર એવું સર્ચ કરતા જોવા મળશે કે આ બધી વસ્તુઓ ખરેખર હેલ્થ માટે સારું છે. પણ કહેવાય છે ને કે પીને વાલે કો પીને કા બહાના ચાહીએ, એટલે આપણે જે વસ્તુ જોતા હોઈએ એ જ વસ્તુને આપણે સર્ચ કરીએ છીએ. બટ બેઝિકલી આ વિડીયો દ્વારા તમને એટલો હું ઓનેસ્ટ ઓપિનિયન આપીશ કે હાર્ટ માટે એ કઈ રીતે સારું છે અને કઈ રીતે ખરાબ છે. તમને જે ખ્યાલ આવી ગયો કે જે HDL વધારે છે અને એન્ટી ઓક્સિડન્ટના લીધે હાર્ટ માટે સારું છે, બટ એટ ધ સેમ ટાઈમ એના જે બીજા જે કોન્સ છે, પ્રોઝ અને કોન્સ આપણે એની વાત કરીએ તો એના જે કોન્સ છે કે એની અંદરની જે હાઈ એમાઉન્ટ ઓફ કેલરી જે છે એના લીધે અગેન હાર્ટનું રિસ્ક વધી જતું હોય છે. બહુ વધુ પડતા આલ્કોહોલ લેવામાં આવે તો હાર્ટની વોલ ઉપર ડેમેજ થઈને કાર્ડિયોમાયોપેથી થતું હોય છે, લીવર ઉપર થઈને લીવર સિરોસિસ થતું હોય છે, કિડની ઉપર અસર કરતી હોય છે. એટલે હાઈ એમાઉન્ટનું આલ્કોહોલ તો એબ્સોલ્યુટલી હેલ્થ માટે ખરાબ છે. હવે આવ્યું કે લોકો એમ કહેતા હોય છે કે રોજનું એકાદ બે વાઇન લેવામાં વાંધો નથી કે થોડું ઘણું બીજું માઇલ્ડ એમાઉન્ટ લેવામાં વાંધો નથી. હવે એની અંદર બી આપણે આપણી જાતને મનાયેલી છે. ખરેખર જે તમે ગમે તેટલું આલ્કોહોલ લો પણ એની અંદરની જે કેલરી છે એ જે એના એડવાન્ટેજ છે એને ડિસ્ક્વોલિફાય કરી દેતું હોય છે. એટલા માટે એક સિમ્પલ લેંગ્વેજને સિમ્પલ વર્ડમાં કહીએ અથવા તો સિમ્પલ સેન્ટેન્સમાં કહીએ તો ના, આલ્કોહોલ હેલ્થ માટે કોઈ બી રીતે સારું નથી. હવે ક્વેશ્ચન એ આવે તો પછી લેવું જોઈએ કે ના લેવું જોઈએ એ તમારા ઉપર છે. તમે એને પાપ પુણ્યની ડેફિનેશનમાં ના બેસાડી શકો. તમે એને કલ્ચરની અંદર, ગુજરાતની અંદર તો છૂટકો નથી, બટ એને કલ્ચર કે અગેન્સ્ટ કલ્ચર ના જઈ શકો. માઇલ્ડ એમાઉન્ટ ઓફ આલ્કોહોલ ના, બહુ એટલું ડેમેજ નથી કરતું. ઓકેઝનલ ડ્રિંકરને એટલું બધું ડેમેજ નથી કરતું, પણ એ તમારા ઉપર છે. તમારે માઇલ્ડમાંથી મોડરેટ કે માઇલ્ડમાંથી સિવિયર ક્યારે જાઓ એ તમારે તમારી રીતે સાચવવાની છે. જો તમારામાં એટલું હોય તો તમે ડેફિનેટલી લઈ શકો છો. બટ એટ ધ સેમ ટાઈમ કોઈ જ્યારે આલ્કોહોલ નથી પીતું અને કોઈ એને કહે છે કે ભાઈ તું તાર પીવાનું ચાલુ કર કારણ કે એનાથી હાર્ટ માટે બેનિફિટ થાય છે, એકદમ ખોટી વસ્તુ છે. આલ્કોહોલના હાર્ટ, કિડની, લીવર એ બધા ઉપર, બ્રેઇન ઉપર એ બધા ઉપરની તો અસરો તમને ખ્યાલ જ છે. એના સિવાય બી ફિઝિકલ અને મેન્ટલી, ફિઝિકલી તમે એના ઉપર ડિપેન્ડેન્ટ થઈ જાઓ છો, મેન્ટલી એના ઉપર ડિપેન્ડેન્ટ થઈ જાઓ છો, સોશિયો ઇકોનોમિકલી આટલું બધું કોસ્ટલી છે, એટલે એ બધાને ડિસએડવાન્ટેજ જોતા આલ્કોહોલ કોઈ બી રીતે સારું નથી. છતાં બી તમે તમારી સમજણ પ્રમાણે, તમે તમારા કલ્ચર પ્રમાણે તમે એને જો વન્સ ઇન અ વાઇલ્ડ લો તો એમાં કોઈ ખરાબી બી નથી. બટ એના ઉપર હેલ્થ માટે સારું છે અથવા તો કોઈ ડૉક્ટરે તમને પ્રિસ્ક્રાઇબ કરી દીધું કારણ કે તમારે ડૉક્ટર જોડેથી એ બોલાવવું છે, તો એ કોઈ ડૉક્ટર તમને કહી ના શકે કે આલ્કોહોલ સારું છે. આલ્કોહોલ બેઝિકલી એનાથી જે ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે. એના માટે જ આલ્કોહોલની એક લિમિટેશન સાથે જો લેતા હોય તો બહુ લિમિટેશન સાથે, અને જો બંધ કરી શકતા હોય તો બહુ સારું. એને કોઈ રીતે હાર્ટનો બેનિફિટ થતો નથી, એટલે મગજમાંથી એ વસ્તુ કાઢીને એ રીતે આલ્કોહોલ લેવું જોઈએ. થેન્ક યુ સો મચ.